Good afternoon, vidyarthi mitro. Dhoran 3 vishay aspas. Barabar. Part 6 swadhyabodhi ni andar ki khada vina na chale. Juo. Ema apne swadhyabodhi ni andar prashna 9 ni andar prashna aaj sudhi bhanya tha. Have juo agar ke 9 mo prashna che. E niche na prashna udar ma lakho. 8 sudhi bhanya. Have apne kayo avya 9 mo. Barabar. To page number che 48. कोई चे पाना नंबर चे 48 पेज नंबर 48 चे बराबर इमाजो के खोराक लेवाना फायदा जणा प्रश्न नंबर शू चे के खोराक लेवाना फायदा जणा तो जवाब एक नो के शरीर ने कार्य करवा माटे जरूरी शक्ति मळे चे बे नंबर के शरीर ना योग्य वृद्धि विकास थाय चे ત્રણ નંબર કે શરીરને રોગ સામે રક્ષણ મળે છે ચાર નંબર કે શરીરને તંદુરસ્તી જળવાય છે બરાબર હવે જુઓ આગળ પ્રશ્ન 10 કે ખોરાક રાંધવાની વિવિધ રીતોના નામ જણાવો બે બે ઉદાહરણો આપો હવે કે ખોરાક રાંધવાની રીતો કઈ છે આપણે તો કે શેકવું તળવું બાફવું અને સાતવું હવે આપણે એને શું આપવાના છે બે બે ઉદાહરણ આપવાના છે હવે કે જુઓ અહીંયા કે રોધ ખોરાક રાંધવાની રીતો અને બનતો ખોરાક હવે શેકવું તો શું શેકી શકાય તો કે રોટલી ભાખરી રોટલો પછી તળવું તળવામાં શું આવે કે પૂરી તળી શકાય ભજીયા સમોસા બરાબર હવે બાફવું કે શું બાફીને કરી શકાય તો કે ખમણ ખીચડી ભાત મુઠિયા બરાબર ચલો હવે સાતળ કે સાતળવાનું કઈ રીત છે કે પરોઠા અને થેપલા બરાબર હવે જુઓ પ્રશ્ન 11 શું કીધું છે કે નીચે આપે તેઓને શુકેવો અને કુટેવોમાં વર્ગીકરણ કરો અહીંયા આપણે લખીશું પ્રશ્ન 11 બરાબર પ્રશ્ન 11 વર્ગીકરણ કરો બરાબર એમાં શું છે કે શુકેવો અને કુટેવો કુટેવો અને અહીંયા લખવાનું છે આપણે કુટેવો બરાબર જો સુટેવામાં આખા સારી રીતો હોય એમાં કુટેવોમાં લખે બરાબર અને કે ના સારી રીતે તો શેમાં આવશે કુટેવોમાં આવશે બરાબર તો ચલો હવે આપણે પહેલું આપણે આપ્યું છે કે ચાવીને ખાવું તો કેવી રીત કહેવાય સુટેવો કહેવાય ને સારી રીત કહેવાય તો અહીંયા લખવાનું આપણે કે ચાવીને ખાવ પછી શું આપે છે કે વાસી ખોરાક ખાવ વાસી ખોરાક ખાવ એ કુટેવ કહેવાય તો આપણે કુટેવ ની અંદર લખીશું કે વાસી ખોરાક ખાવ બરાબર પછી જુઓ આગળ કે ભાવતા ભોજન જ ખાવ ભાવતા એ જ ભોજન કહેવાય ને બધું જ કહેવાય તો આ શું હશે કુટેવ ભાવતા ભોજન જ ખાવ ભાવતા જ ભોજન ખાવા જો કે રોજ માત્ર બટાકાનું શાક ખાવું રોજ ખાવાય બટાકાનું શાક ના તો શું આવશે કુટેવમાં આવશે અહીંયા લખવાનું રોજ બટાટાનું શાક ખાવું રોજ માત્ર બટાટાનું શાક ખાવું પછી શું છે કે અઠવાડિયામાં રોજ જુદી જુદી દાળ ખાવી એ શું છે સુટેવ છે બરાબર અઠવાડિયામાં રોજ જુદી જુદી રોજ જુદી જુદી દાળ ખાવી ચલો આગળ કે દરરોજ તરેલો ખોરાક ખાવા લેવો રોજ તરેલો ખોરાક લેવાય તો બીમાર પડે તો શું આવશે કુટેવમાં આવશે કે દરરોજ તરેલો દરરોજ તરેલો ખોરાક લેવો તરેલો ખોરાક લેવો કે જમ્યા પછી બ્રશથી દાંત સાફ કરવા કેવું કહેવાય સુટેવ કહેવાય ને તો સુટેવમાં લખીશું કે જમ્યા પછી બ્રશથી દાંત સાફ કરવા
दान सब फल रोजिंदा आहार में शाकभाजी अने फळोनो उपयोग करो रोजिंदा એટલે કે રોજ શું ખાવાનું શાકભાજી અને ફળો ખાવાને શું કહેવાય શું ટેગ હોય હવે લખીશું કે રોજિંદા આહારમાં શાકભાજી અને ફળો શાકભાજી અને ફળોનો ઉપયોગ કરો પછી જુઓ કે જમતા પહેલા હાથ બરાબર ધોવા શું કહેવાય સુટીઓ કહેવાય ને તો સુટીઓમાં લખીશું કે જમતા પહેલા હાથ બરાબર ધોવા હાથ બરાબર ધોવા પછી ઉતાવળથી જમી લેવું ઉતાવળથી જમી શકાય ના જવાય તો એ શું કહેવાય કુટીઓ કહેવાય તો કુટીઓની અંદર લખીશું કે ઉતાવળથી જમી લેવું બરાબર જુઓ હવે નીચે પ્રવૃત્તિઓ છે પેજ નંબર જુઓ 49 એમાં જુઓ તમને પ્રશ્ન 4 માં આપ્યું છે કે વિવિધ અનાજ શાકભાજી કઠોળ અને ફળના નામની યાદી બનાવો આ તમને આવડે કે અનાજ અનાજ તો તમને ખબર છે કે ઘઉં બાજરી ચોખા મકા એ જુઓ એ લખવાના પછી શાકભાજી તો તમને શાકભાજી ખબર છે પછી કઠોળ બી તમને ખબર છે મગ મળ તુવેર ચણા વાલ વટાણા એ બધા શું કહેવાય કઠોળ કે ફળ ફળમાં બી તમને ખબર છે સફરજન કેળું ચીકુ જામફળ નારંગી જે તમને આવડે બધા ફળોના નામ લખવાના છે હવે જુઓ નીચે કે હોટ્સ પ્રકારના પ્રશ્નો બરાબર હોટ્સ પ્રકારના પ્રશ્નો એમાં જુઓ વિકલ્પો આપે છે તમને પહેલો વિકલ્પ છે કે નવજાત બાળકો માટે કયો ખોરાક ઉત્તમ છે નવજાત એટલે કે નાના બાળકો માટે કયો દૂધ તો માતાનું દૂધ આવે ને તો વિકલ્પ છે રોટલી કે રોટલો ફળફળાદી માતાનું દૂધ કે દહ પૂરી શાક તો શું આવશે પહેલામાં ક આવશે માતાનું દૂધ આવશે માતાનું દૂધ હવે જુઓ બે નંબરમાં કે ઘરડા વ્યક્તિને કયો ખોરાક જલ્દીથી પચી જાય છે ઘરડા લોકો હોય કેવો હોય બાફેલો ખોરાક આવે ને તો આપણે ઘ લખીશું કે બાફેલો હવે જુઓ ત્રણ નંબર કે નાળિયેર કયા રાજ્યમાં વધુ જોવા મળે છે નાળિયેર કયા રાજ્યમાં જોવે કેરળમાં જોવા મળે તો અ આવશે ત્રીજામાં શું આવશે અ કેરળ બરાબર હવે જુઓ નંબર 5 કે દિવસના કયા સમયે પેટ ભરીને ભોજન કરવું જોઈએ તો કે સવારે બપોરે સાંજે કે મોડી રાત્રે તો ક્યારે કરવું જોઈએ સવારે કરવું જોઈએ અ વિકલ્પ આવશે સવારે હવે જુઓ 5 નંબર કે નીચેનામાંથી કઈ વાનગી ચોખામાંથી બનતી નથી કે ઈડલી પુલાવ ખીર કે વડા તો શું આવશે વડા આવશે વડા ડ આવશે બરાબર અહીંયા આપણે 5-6 પૂરો થયો બરાબર તો દરેક વિદ્યાર્થીઓએ સ્વાધ્યાયપોથીની અંદર અને નોટમાં પણ લખવાનું છે બરાબર તો દરેક બાળકો લખી દેજો સ્વાધ્યાયપોથી પૂરી કરજો 6-5 સુધી અને નોટમાં પણ લખવાનું છે